આનંદો એક્સપ્રેસ દ્વારા સુરતને હજુ એક કનેક્ટિવિટી આપશે ટૂંક સમય માંકુલ છે જેટલા શહેરો સાથે હશે સીધી ઉડાન સુરત દુબઈ સુરત અને બેંગલોર સુરત બેંગલોર પછી હવે હૈદરાબાદ સુરત હૈદરાબાદની હવાઈ સેવા શરૂ કરવા જઈ રહેલ છે એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત એરપોર્ટ એક્શન કમિટીની નિરંતર માંગણીને ધ્યાને લઈને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત અને હૈદરાબાદને જોડતી કનેક્ટિવિટી જાન્યુઆરી પંદર તારીખથી શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ફક્ત ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનો પર ફોકસ કરનાર એર ઇન્ડિયા એક્સપ્રેસ હવે ડોમેસ્ટિક સેવાઓ પણ ફૂલ માંગ શરૂ કરી દીધી છે સુરત દુબઈ સેવાનું ઉદ્ઘાટન સમારોહમાં આવેલ એર ઇન્ડિયા એક્સપ્રેસના ઉચ્ચ અધિકારી સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ મુલાકાત દરમિયાન થયેલ ચર્ચામાં અધિકારીએ વ્યક્ત કરવામાં આવેલ હતું કે ભૂતકાળમાં બે વર્ષે એક નવી એરક્રાફ્ટ એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે જોડાવવામાં આવતા હતી હવે દર છ દિવસે એક નવી એરક્રાફ્ટ જોડાઈ રહી છે અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ભારતના ઘણા બધા શહેરો સાથે ડોમેસ્ટિક સેવા શરૂ કરવા જઈ રહ્યા છે છે આ મુલાકાતમાં ઘણી વાતો પર સ્પષ્ટતા મળી સુરત દુબઈ હાલ દુબઈ સ્લોટના અભાવે અલગ અલગ સમય પર ઉડાન ભરવા મજબૂર છે દુબઈ પર સ્લોટ મળવો મુશ્કેલ છે વડાપ્રધાનની માંગણીને ધ્યાને લઈને દુબઈની એક દિવસના સ્લોટ સત્તર તારીખે મળેલ હતી ત્યાર પછી અમુક દિવસના સ્લોટ મળેલ છે જેનું બુકિંગ શરૂ કરવામાં આવેલ છે અને પંદરમી જાન્યુઆરીથી અઠવાડિયાના ચાર દિવસ માટે સ્લોટ મંજૂરી મળવાની સંભાવના છે ત્યાર પછી સુરત દુબઈ સુરત ફ્લાઇટ રેગ્યુલર બુકિંગ સાથે સેવા શરૂ કરશે આ ઉપરાંત હાલમાં શારજાહ સુરત શારજાહની સેવા શરૂ છે સુરત બંગ્લોર

અઠવાડિયામાં ચાર દિવસ આ વિમાની સેવા સુરતને મળવાની સંભાવના છે કોચી સુરત કોચી સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ ડેટા જોઈને એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ આશ્વાસન આપવામાં આવેલ હતું કે ટૂંક સમયમાં કોચી સુરત કોચીના પણ વિમાની સેવા શરૂ કરવા માટેની કોશિશ કરીશું બેંગકોક સુરત બેંગકોક ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યા છે ત્યાર પછી મલેશિયા અને સિંગાપોર સાથેની પણ હવાઈ સેવા મળવાની છે આમ એક અંદરે જોવા જઈએ તો હવે ધીરે ધીરે સુરત શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિરુદ મળ્યા બાદ દેશના અન્ય શહેરોની ડોમેસ્ટિક ફ્લાઇટોમાં પણ વધારો થઈ શકે છે કેમેરામેન સાબિર અલી સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ